श्रीहरिकृष्णराजचरणम् सर्वेश्वरं स्वामिनम् मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं जाक्षरनायकम् सुखकरम् दुःखर्णवोद्वारकम् वन्दे कारणकारणं रुषसुतम् मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनिन्द्रपादकमलम् सदवृन्दचूडामणिम् आधारं चो हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा कं च करुणा धामप्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतं बोलो श्री स्वामिनारायणभगवाननि जय हरे कृष्ण कृष्णमहाराजनि जय श्री श्रीघनिश्यां महाराजनि जय श्री की जय <coughs> विक्रम संवत बेहजार छोतेर अधिक आसोवद बारिश तारीख चौद दस बेहजार वीस ना बुधवार શ્રી મુક્ત મુનિ ચરિતમ લોયાધામ ન્યુ જર્સી પાર્ટ સિક્સ ઠાકોરજી મહારાજ તેમજ પીવડા મહારાજના પાવન સાનિધ્યમાં વાલા મુક્તો આપણે મુક્ત મુનિ ચરિતમની પાવન કથાનો લાભ લઈ રહ્યા છીએ એ કથાને સાંભળી આપણે આપણા કર્ણને પાવન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે એ પ્રેમાનંદ સ્વામીના કીર્તનના માધ્યમથી એવા જે બ્રહ્મવેતા મહાપુરુષ એમના સદગુણને જોવાનો આપણે પ્રયત્ન કર્યો કે એવા જે બ્રહ્મવેતા મહાપુરુષ હોય એનામાં એવા સદગુણ હોય છે જેના વિશે આપણે વાત કરવાના છીએ આજે આપણે એ વાત કરીશું કે આ ફૂટલા બ્રહ્માંડમાં પરમાત્માના યુગે યુગે અનંત અવતાર થાય છે એટલા માટે ગીતામાં કહે છે ને ચોથા અધ્યાયમાં સાતમા અને આઠમા શ્લોકમાં ભગવાન

જ્યારે ધર્મની ગ્લાની થાય છે અને જ્યારે અધર્મ વ્યાપી જાય છે ત્યારે હે અર્જુન હું સંતજનોના રક્ષણાર્થે તથા દુષ્કર્મીઓના વિનાશને અર્થે હું યુગ યુગમાં અવતાર ધારણ કરું છું આવા હેતુથી ભગવાનના ભગવાન અનેક અવતારો ધારણ કરે છે એટલું જ નહીં મહારાજ મધ્યના તેરમામાં એમ કહે છે એ જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ તે જ ભગવાન કહ્યા તે જ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે મારે એટલું જ કહેવું છે કે મહારાજ કહે છે પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણ અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે અને ભગવાન ગીતામાં પણ કીધું યુગે યુગે સંભવામી સંભવામી યુગે યુગે કે હું યુગ યુગમાં અવતારણ ઘર ધારણ કરું છું એ જ વાત મહારાજે મધ્યના તેરમાં કીધી જોકે અવતાર ધર્યા વિના ભગવાન ત્યાં બેઠા પણ જીવનું કલ્યાણ કરી શકે એવા સમર્થ છે એને કોઈ લીલા ચરિત્ર કરવાની કોઈ આવશ્યકતા નથી કે એમને આ પૃથ્વી પર આવવું પડે અવતાર ધારણ કરવું પડે અને ઉપાસના પ્રવર્તાવી પોતાના ધામમાં લઈ જવું એવું નથી પણ ભગવાનને અહીંયા અવતાર ધર્યાનું શું પ્રયોજન છે એની માટે પણ મહારાજ વચનામૃતમાં કાર્ય પાંચવામાં કહે છે કે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ કરે છે ને ધર્મનો સ્થાપન કરે છે આ ગીતાના બંને શ્લોક આ બે વચના વૃત્તિ મહારાજે કહી દીધું કે યુગે યુગે ભગવાન જીવના કલ્યાણ અર્થે ધારણ કરે છે અવતાર ભગવાન અવતાર ધારણ કરે છે તેનું શું પ્રયોજન છે કે પોતાના જે ઋષિ મુનિઓ છે તપસ્વીઓ છે પોતાના જે વાલા ભક્ત છે એમને પોતાનું સુખ આપવું છે ચરિત્રના દર્શન કરાવવા છે અને ભક્તને જે અભિલાષા ભગવાન પ્રત્યે છે એ ભક્તના મનોરથ ભગવાનને પૂરા કરવા છે એટલા માટે ભગવાન અવતાર ધારણ કરે છે અને એનું તો કલ્યાણ કલ્યાણ મહારાજ કરે કરે જ છે છે પણ સાથે સાથે અસંખ્ય જીવોનું અને ધર્મનું સ્થાપન કરે છે ધર્મનું સ્થાપન કરે છે એટલા માટે ભગવાન કહે છે ને ભગવાનને અવતાર ધારણ કરવા પડે છે ભગવાનના ભક્તના મનોરથ પૂરા કરવાને માટે અને એ પરમાત્મા ઘણી રીતે પ્રગટ થાય માટે એ કહે છે ને અજાયમાનો બહુધા વિજાય અર્થાત એ પરમાત્મા અજ અમર હોવા છતાં પણ વિવિધ પ્રકારે પ્રગટ થાય છે કઈ રીતે એ પરમાત્મા વિવિધ પ્રકારે પ્રગટ થાય છે હા આપણા વૈદિક ધર્મ આપણા વૈદિક સનાતન શાસ્ત્રોમાં ઘણા કહે છે દસ અવતારો છે अर्थात मत्स्य अवतार कुरम अवतार वराह अवतार नृसि अवतार वामन अवतार परशुराम अवतार रामचंद्र भगवान कृष्ण भगवान बुद्ध भगवान कल्कि भगवान आ बदाय आ दस अवतारों प्रगट है घना एम पे के चौबीस अवतारों के कहे ओगन चालीस अवतारों જેવી રીતે સતયુગમાં આપણે જોઈએ કે જ્યારે જ્યારે સતયુગ આવે ત્યારે આ ચાર અવતાર ધારણ કરે છે મત્સ્ય અવતાર કુર્મ અવતાર વરાહ અવતાર અને નૃસિંહ અવતાર જ્યારે જ્યારે સતયુગ આવે ત્યારે આ ચાર અવતાર ધારણ થાય છે પછીનો કયો છે ત્રેતાયુગ એ ત્રેતાયુગમાં કોણ જ્યારે જ્યારે ત્રેતાયુગ આવે ત્યારે વામન અવતાર પરશુરામ અવતાર અને દશરથ નંદન રામા અવતાર એના પછીનો કયો યુગ દ્વાપર યુગ આવે છે એ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ અવતાર અને બલરામ અવતાર એ અવતાર ધારણ થાય છે અને કળિયુગમાં બુદ્ધ અવતાર અને કલકીય અવતાર જ્યારે જ્યારે કળિયુગ આવે જ્યારે જ્યારે દ્વાપર આવે

હરે સત્વ નિધેર દ્વિજા યથાવિદાસીન કુલ્યા શતસહ સ્યુ સહસ ભાગવતમાં જ્યારે બાવીસ અવતારોની ગણના કર્યા બાદ જણાવે છે ભગવાન કે હે બ્રાહ્મણો જેમ કોઈ અખૂટ સરોવરમાંથી હજારો નાના પ્રવાહ નીકળે છે ને અખૂટ સરોવરે સરોવર હોય એમાંથી નાના પ્રવાહ નીકળે છે ને એમ જેમ કોઈ અખૂટ સરોવરમાંથી હજારો નાના પ્રવાહ નીકળે છે તેમ પરમાત્માથી અસંખ્ય અવતારો થાય છે અવતારો થાય છે હા ભાગવતમાં એમ પણ આવે છે કે એતન નાના અવતારાણ નિધાન બીજમ વ્યયમ યશેન સૃજ્યંતે દેવ નરાદય અર્થાત એ જે ભગવાન છે એ ભગવાન એ જે પુરુષ રૂપ જેને નારાયણ કહેવામાં આવે છે અર્થાત વિરાટ દ્વારા જે અનેક અવતારો ત્યાંથી થાય છે વિરાટમાંથી એમ કહે છે એમાંથી જ સારા બધા અવતાર થાય છે એનાથી નાના નાના પોતાના અંશથી દેવતા પશુ પક્ષી મનુષ્ય બધી યોનિની સૃષ્ટિનું ઉત્પન્ન ત્યાંથી થાય છે આમ ભાગવત કહે છે અર્થાત વિરાટમાંથી સર્વે અવતાર થાય છે એમ કહે છે ભાગવતમાં અને મહારાજ એમ કહે છે મહારાજ મધ્યના એકત્રીસમાં કે કે એ જે વૈરાજ પુરુષ છે એની દ્વિપરાધ કાળની આવર્તા છે કેટલી દ્વિપરાધ કાળની આવર્તા છે એ જે વૈરાજ પુરુષ છે એની દ્વિપરાધ કાળની આવરદા છે અને આ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રયુ એની ત્રણ અવસ્થા છે શું છે ત્રણ અવસ્થા છે અને વૈરાજ પુરુષના વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટ આવરણ યુક્ત છે શું છે અષ્ટ આવરણ યુક્ત છે ને તે દેહ મહતત્વાદિક જે ચોવીસ તત્વ તે દ્વારે થયા છે તે એ વિરાટને વિશે ઇન્દ્રિયો અંતકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને ઉઠાડવા માંડ્યો ને વિરાટનો જીવ પણ હતો તો પણ એ વિરાટ ઉઠ્યો નહીં અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન વાસુદેવ ભગવાન એટલે પરબ્રહ્મ વાસુદેવ એટલે અર્થાત પરબ્રહ્મ એ પરબ્રહ્મ પરમાત્માના અનુપ્રવેશથી કોના એ પરબ્રહ્મ જે પરમાત્મા છે એના અનુપ્રવેશથી એટલે એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે પુરુષ રૂપે કરીને એમાં આવ્યા ત્યારે વિરાટ દેહ ઉઠ્યો ને એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયાને વિશે સમર્શ થયા ક્યારે થયા એ જે વાસુદેવ ભગવાન છે એ પુરુષ રૂપે કરીને એ વિરાટના દેહમાં આવ્યા ત્યારે વિરાટ દેહ ઉઠ્યું અને ત્યારે એ ક્રિયા કરવા માટે સમર્થ થયું એ જે વાસુદેવ અર્થાત વાસુદેવ અર્થાત પરબ્રહ્મ એ પરબ્રહ્મ પરમાત્માના અનુપ્રવેશથી વહેરાજ પુરુષના અનેક અવતારો અને આને અનુપ્રવેશ ન થાય એ ભગવાન પરમાત્માએ જો પ્રવેશ ન કર્યો હોત તો વૈરાજ પુરુષ પણ પોતાની ક્રિયા કરવા માટે સમર્થ થયા ન હોત તેથી વૈરાજ પુરુષ દ્વારા થતા અવતારો પણ પરબ્રહ્મના જ છે કોના છે પરબ્રહ્મના છે અને જ્યારે સૃષ્ટિનો સમય થયો ને વાલા મુક્તો ત્યારે પરમાત્માનો અનુપ્રવેશ થયો ને અને ત્યારે ભગવાન એ તત્વરૂપે હતા કોણ એ ભગવાન તત્વરૂપે થઈને અને ત્યારબાદ સૃષ્ટિકારે સંપન્ન થાય ને ત્યાં સુધી ભગવાન રહી અને એનું નિરૂપણ કરતા મહારાજ પ્રખરના તેત્રીસમાં કહે છે કે જગતની ઉત્પત્તિ કાળે જ્યારે ભગવાન જે પ્રકારે રૂપે વર્તે છે ભગવાન જે પ્રકારે રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે હું એ કહેવા માગું છું કે મહારાજ વચનામૃતમાં એમ કહે છે મધ્યાને એકત્રીસમાં કે વિરાટમાં જ્યારે એ પરમાત્મા વાસુદેવનો પ્રવેશ થયો ત્યારે આવ્યા તે રૂપે થયા ત્યારે વિરાટ તે ક્રિયા કરવા માટે સમર્થ થયા અને જ્યારે ભગવાન ગમે ત્યાં ગમે તે રીતે આવે પ્રકૃતિ પુરુષ રૂપે પણ ક્યારેક આવે પ્રધાન પુરુષ રૂપે આવે મહત્વ રૂપે પણ આવે વિરાટ રૂપે પણ આવે અર્થાત જ્યારે જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે હોય અર્થાત અક્ષર રૂપે વર્તે છે ક્યારેક પ્રકૃતિ પુરુષ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે પણ વર્તે છે એના માટે તૈતરી ઉપનિષદમાં કહે છે ને તત્ સૃષ્ટવા તદેવા કે સૃષ્ટિને ઉત્પન્ન કરીને એમાં અનુપ્રવેશ પરમાત્માએ કર્યો અને અનુપ્રવેશ કરીને સૃષ્ટિના નામ રૂપને સર્જ્યા અને જીવેના આત્માનું પ્રવેશ્ય નામ રૂપે વ્યાક કરવાની છંદોક કહે છે કે એમ પરમાત્માએ પ્રકૃતિ પુરુષમાં બધામાં અનુપ્રવેશ કરીને સૃષ્ટિના નામ રૂપને ને સર્જ્યા નામ રૂપ ને અને એવા જે ભગવાન જ્યારે અતિસમ્રજ્ય ભગવાન છે ને એવા અતિસમરજ્ય ભગવાન એ પોતે અક્ષરમાં પ્રવેશ કરીને ઉપર થાય અક્ષરરૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયા જે ચોવીસ તત્વ તે તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને ધ્યેય રૂપે થાય છે એ ભગવાન જ્યારે જેવી રીતે એમની ઈચ્છા આવે એ પ્રમાણે એ આવે છે સ્વયં કોઈ જાતે કરી શકતા નથી પરંતુ જ્યારે એ પરમાત્મા એ પરબ્રહ્મ પ્રકૃતિ પુરુષ રૂપે ક્યારેક ક્યારેક પ્રધાન પુરુષ રૂપે ક્યારેક રૂપે ક્યારેક વિરાટ રૂપે આવીને કરે છે પણ સ્વયં જાતે કોઈ કરી શકતું નથી એટલું મારે તમને કહેવું હતું ખાલી કે એ જે પરમાત્મા છે એ પરમાત્માના અનુપ્રવેશથી તમામ અવતારો થાય છે એટલું આપણે જાણે રાખવું અને બીજું મહારાજ કહે છે ને કે હમણાં ના કીધું કે મધ્યનાતેરમાં તેરમાં શું કહે છે મહારાજ કે યુગે યુગે અવતાર તે જ ભગવાન ધારણ કરે છે અને એ જે અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે ને સર્વે અવતારનો કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે મહારાજ શું કહે છે આપણને કે એ જ અક્ષરે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે અને એ જ પુરુષોત્તમ આપણને દયાએ કરીને મળ્યા છે મહારાજ પ્રથમ અંત્ય નાડત્રીસમાં કહે અંત્રષમાં કહે છે એવા જે ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરાધિક સર્વેના નિયંતા છે અને ઈશ્વરના પણ ઈશ્વર છે અને સર્વકારણના પણ કારણ છે ને વર્તે છે સર્વ અવતારના અવતારે છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે આટલું મેં તમને ખાલી જાણ માટે શોર્ટમાં કહ્યું કે ભાગવતમાં વિરાટમાંથી કહે છે ઉત્પત્તિ થાય છે અને મહારાજ વચનવૃત્તમાં એમ કહે છે કે જ્યારે વિરાટને વિશે વાસુદેવ પરબ્રહ્મ ભગવાને અનુપ્રવેશ કરો ત્યારે એ ક્રિયા કરવા માટે સમર્થ થયા અને એ જે વાસુદેવ ભગવાનનો પ્રવેશ કરો ત્યારે વિરાટમાંથી તમામ અવતારો થયા અને એ પુરુષોત્તમ ભગવાન આપણને મળ્યા છે અને એ પુરુષોત્તમ ભગવાન કોણ મહારાજ પરબ્રહ્મ એ પરબ્રહ્મા અવતારી આપણને મળ્યા છે તો કેટલી મોટી દયા કહેવાય ભગવાનની આપણા ઉપર બહુ મોટી દયા કહેવાય એટલે આટલું ખાલી જાણી રાખવું કે આ ફૂટલું બ્રહ્માંડ છે આ ફૂટલા બ્રહ્માંડમાં મહારાજ પહેલીવાર અને છેલ્લી વાર પધાર્યા હતા એ આપણે પ્રસંગ જાણીએ છીએ ને કે મહારાજ ક્યારે આવ્યા છે આખો પ્રસંગ સંતો કથા અંતર્ગત કહેતા હોય છે એટલે એ ભગવાન આપણને કૃપાએ કરીને મળ્યા છે અને ઘણા અવતારો થઈ ગયા છે એ કોઈ જાણતું નથી એટલા માટે ભગવાને અર્જુને કીધું અર્જુનને કહ્યું કે મારા અને તારા ઘણા જન્મ થઈ ગયા છે ભગવાન શું કહે અર્જુને કે મારા અને તારા ઘણા જન્મ થઈ ગયા છે તેને હું જાણું છું પણ તું જાણતો નથી બહુની બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જ ન તાન્ય હમ વેદ સર્વાણી નપ કે મારા અને તારા ઘણા જન્મા થઈ ગયા છે એ જન્મને હું જાણું છું નથી જાણતો તું નથી જાણતો અને હમણાં મેં કહ્યું ને કે યુગે યુગે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે એ કયું કાર્ય કરવા માટે અવતાર ધારણ કરે છે કે પોતાના ભક્તજનોને સુખ આપવા માટે કે મારા સાધુ સંતોની રક્ષા કરવા અને દુષ્ટ તત્વોનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગ યુગમાં પ્રગટ થાઉં છું અને કેવા સંતો માટે પ્રગટ થાઉં છું પાછો એવું નહીં કે બધા માટે ભગવાનને પણ આ પૃથ્વી પર આવવું હોય તો કાંઈક તો નિમિત્ત હોય ને પણ એ નિમિત્ત પણ સારું હોય ને જેમ આવે એમ તો ભગવાન અવતાર તો ધારણ કરે નહીં તો ભગવાને કેવા સંતો માટે પ્રગટ થાય છે એના માટે બહુ સરસ ગોપાળાન સ્વામી કહે છે એમના ભાષ્યમાં ગીતા ભાષ્યમાં કે મત દર્શને ઈચ્છાવતા વિયોગેન શરીર ધારણ પોષણાદી કરતું પ્રાપ્તાના મત સંયોગમ સાધને પ્રવૃત્તાના મતદર્શન વિના સ્થાતું અશક્યાના मनमूर्ति मत मत्कर्म दर्शनादि दान रक्षणाय प्रति युगम सर्वेशु युगेशु आविर्भूत भवामी अर्थात के जेने मारा दर्शन की इच्छा छे मद दर्शन इच्छा वता मद वियोगे न शरीर धारण पोषण आदि कर्तम असमर्थाना के मारा वियोग ने लीधे देहने धारण અને પોષણ આદિ કરવા માટે અસમર્થ છે હું એ કહેવા માગું છું કહેવા માગું છું કે ભગવાન કેવા સંતો માટે પ્રગટ થાય છે કેવા ભક્તો માટે પ્રગટ થાય છે તો કહે છે કે જેને મારા દર્શનની ઈચ્છા છે જે ભક્ત મારા વિયોગમાં પોતાને દેહને ધારણ અને પોષણ કરવામાં અસમર્થ છે મન નામ કીર્તન ચેષ્ટિત સ્મરણે કિંચિત સુખમ અર્થાત કે મારા દર્શન વિના રહી શકતા ના હોય અને મને પામવા માટે રાત દિવસ મહેનત કરતા હોય આવા ભક્ત માટે ભગવાન પ્રગટ થાય છો અને આવા ભક્ત ના હોય તો ભગવાન પણ પ્રગટ થતા આ બધું જાણી રાખવું જોઈએ કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ભગવાન જ્યારે આ પૃથ્વીને વિશે આવે છે ત્યારે કેવા માટે આવતા હોય છે કે એવા જે ભગવા એવા જે ભક્ત હોય છે જેને દર્શનની ઈચ્છા હોય જેને પોતાના દેહને ધારણને પોષણ કરવામાં અસમર્થ હોય જેમનું જીવન ભગવાનનું નામ ભગવાન સંકીર્તન સંકીર્તનથી અને સ્મરણથી જ એ ભક્ત સુખે પામતા હોય અને એ ભગવાનને પામવા માટે રાત દિવસ મહેનત કરતા હોય અને ભગવાનના દર્શન વિના રહી શકતા ના હોય એની રક્ષા કરવા માટે કોની એની રક્ષા કરવા માટે ભગવાન પ્રગટ થાય છે એ ભક્તને પોતાના ચરિત્રનું સુખ આપવા દર્શન આપવા રમાડવા જમાડવા માટે અને અનેક પ્રકારે ભક્તને લાડ લાડ લડાવી એને સુખ્યા કરે છે કારણ કે ભગવાનને જેટલા પોતાના ભક્ત છે ને એટલા કોઈ વાલા નથી એટલું જાણી રાખવું આપણે ભગવાનને જેટલા પોતાના ભક્ત છે એટલા કોઈ વાલા નથી અને એ ભક્તને જ્યારે પીડા આપવામાં આવતી હોય અધર્મનો વ્યાપ વધી ગયો હોય એ ભક્તને જ્યારે ભજન ભક્તિનું સુખ અધર્મી લોકો ન આપવા દેતા હોય ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે એ ભગવાન પ્રગટ થાય છે એટલું ખાસ આપણે જાણી રાખવું કે જ્યારે ભગવાન પ્રગટ થાય ને ત્યારે આવા ભક્તો માટે પ્રગટ થતા હોય છે અને જ્યારે ભગવાન જ્યારે જ્યારે ભગવાનના જે અવતાર થાય છે ત્યારે ત્યારે પોતાના જે મુક્તો એને પણ સાથે લાવે છે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે ત્યારે પોતાના મુક્તોને સાથે લાવે છે એટલા માટે મહારાજ કહે છે પ્રથમના એકતરમાં કે ભગવાન જીવના કલ્યાણ અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં એ તો જ્યારે કોઈક ભક્તને સમાધિ વિશે અલૌકિક દ્રષ્ટિ થાય ને ત્યારે તેને ભગવાનની મૂર્તિ વિશે કોટીના કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંદ કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાષે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળવું જ પાસે છે એટલે વાલા મુક્તો જ્યારે પ્રત્યેક ઉગમાં અવતારો ધારણ થાય છે ને ત્યારે ત્યારે એમની સાથે મુક્તો પણ હોય છે પ્રથમનું એકતેરમાં અને મેં કહ્યું ને આ પૃથ્વીને વિશે આ બ્રહ્માને વિશે આ ફૂટલા બ્રહ્માંડમાં મહારાજ પહેલી વારને છેલ્લી વાર વધારે પહેલી વાર ને છેલ્લી વાર ક્યારે આવ્યા વિના ક્યારે ના થાય એટલે મહારાજ આ પહેલી વાર ને છેલ્લી વાર આ બ્રહ્મા આવ્યા હતા એટલા માટે સ્વામીની વાતોમાં કે છે ને કે અનંત અવતાર થઈ ગયા ને અનંત અવતાર થશે પણ આ સાધુ અને આ ભગવાન તે આવ્યા નથી ને આવશે પણ કારણે બીજા શું કહે છે આ મહારાજ જેવા બીજા કોઈ મહારાજ નથી અને આ સાધુ જેવા કોઈ બ્રહ્માંડમાં સાધુ નથી જો આવો અવલૌકિક મહિમા આપણા હૃદયમાં કરી રાખ્યો હોય અને નિશ્ચય કરી રાખ્યો હોય તો ક્યારેય આપણી मति भरे नहीं क्या रे ना भरे आधारण स्वामी कहिए छे ने कि हम में प्रभु तुम जाने जो धर्म सुत से पाए हे सो इनसे देवन ही अधिक कोई अधिकई कोई जान लियो तुम मन से सोई चिंता मनी से द्रव्य अधिक न कहो चिंता मनी मिले सिद्धि सब हे हो मोक्ष पद जावे जोए जनकु सो मन कर्म कर भजन ભજના એને કહું અર્થાત ચિંતામણીથી કોઈ દ્રવ્ય અધિક હોય ચિંતામણી કરતા કોઈ મોટું વસ્તુ છે કોઈ મોટી વસ્તુ છે દુનિયામાં કોઈ મોટી વસ્તુ નથી અને જેને ચિંતામણી હાથમાં આવી ગઈ એને બીજી કોઈ અપેક્ષા રહી આજે તમને મોટા મોટી ગાડી આવી ગઈ હોય જે અત્યારે છેલ્લામાં છેલ્લું મોડલ હોય એ તમારા હાથમાં આવી ગયું હોય અને તમારે એક પાયે હોય આખી દુનિયામાં બીજા કોઈ પાયે ન હોય પછી તમને બીજી કોઈ અપેક્ષા રહી તમને એટલો ગર્વ રહે કે ના રે કે મારી પાસે ગાડી એવી છે એવી કોઈની પાસે કારણ કે આખી દુનિયામાં મારી એકલા પાસે ગાડી છે બીજા કોઈની પાસે નથી તેનો તમને આનંદ હોય ને થોડો ચાલો અભિમાન ન હોય માન ના હોય તમને ભગવાનના ભક્ત હોય એટલે અભિમાન માન તમે ન રાખતા હો બરાબર પણ એટલો તો આનંદ રહે ને એ ગાડી કેટલી મોટી છે આ મહારાજ માટે છે એમ તો થોડુંક રહી કે આ મહારાજ માટે છે સંતો માટે છે રાખશું એવો ભાવ રે કે તો એક જો ગાડીમાં એટલું રે પણ આ તો ગાડી કરતા તો ગાડી તો નાશવંત કહેવાય બધી બરાબર પણ આ તો ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ આપણને મેળા એ કેટલી મોટી કૃપા કહેવાય એ તો કૃપા છે પણ એની સાથે જે અનાદિ મુક્તો મહારાજ લેવા એ કેટલી મોટી કૃપા કહેવાય જો નંદ સંતો ન હોત તો આપણને સાહિત્ય પ્રાપ્ત થાત આપણને મહારાજની ઓળખાણ થાત ન થાત ક્યારેય એટલા માટે જાણી રાખવું કે જે આપણને મળેલા જે મહારાજ એ બહુ કૃપાએ કરીને પ્રાપ્ત થયા છે આપણને મળેલા જે સંતો એ બહુ કૃપાએ કરીને મળેલા છે એ અલૌકિક મહિમા જાણી રાખો અને અલૌકિક મહિમા જાણીને એ મેં જીવન વ્યતીત કરી દેવું અને એ જે ભગવાન છે એ જો અવતારીનો બીજા જો દ્રોહ કરે તો બહુ મોટું પાપ લાગે જો આ અવતારીને બીજા જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય ઘરડા પ્રથમના એકત્ર મહારાજ કહે છે કે ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ એ મોટો અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે ક્યારેય દ્રોહ ન કરવો ક્યારેય ન દ્રોહ કરવો કારણ કે મોટા મોટો દ્રોહ કહો કે ભગવાનના આકારનું ખંડન કરવું એટલા માટે ક્યારેય જીવનમાં આપણે છે ને ક્યારેય ભગવાનના આકારનું ખંડન ન કરવું જોઈએ ક્યારેય ન કરવું જોઈએ કારણ કે વચનો તો મહારાજ કહે છે મોટા મોટો દ્રોહ બીજા બધા પાપનું નિવારણ છે પ્રાયશ્ચિત છે પણ બે પાપ એવા છે કે ભગવાન ક્યારેય માફ નથી કરતા એક તો ભગવાનના આકારનું ખંડન કરવું અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો વારે વારે મહારાજ કે બીજા પાપનું તો નિવારણ છે પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવાય પવિત્ર થવાય પરંતુ ભગવાનના આકારનું ખંડન કરવું અને ભગવાનના ભક્તનો દ્રોહ કરો એનાથી ભગવાન ક્યારેય રાજી નથી થતા એનું કોઈ કાળે મુક્તિ નથી થતી એને ક્યારેય ભગવાન પોતાના સમીપ નથી આવવા દેતા ક્યારે સમીપ નથી આવવા દેતા એટલા માટે આપણે ધ્યાન રાખવું આપણા જીવનમાં કે ક્યારેય ગમે તેઓ વિપરીત સમય આવે ગમે તેનો સંગ થાય છતાં પણ આપણા કાનમાં આપણા જીવનમાં આપણા આત્મામાં ક્યારેય ભગવાન પ્રત્યેની જે સાકર પ્રતિ છે ક્યારેય નાશ ન થવા દેવી ક્યારે ભગવાનના પ્રત્યેનો એટલો ગમે એટલો કોઈ કે એ શબ્દ આપણા કાનમાં ન જવા દેવો કોઈ ભક્તના દ્રોહ બાબત ન હોય તોય ક્યારેય જીવનમાં આપણા હૃદયમાં આત્મામાં ન જવા દેવો એનાથી દૂર જ રહેવું દૂર રહેવું એક તો ભગવાનના આકારની પ્રતીતિ એને ખંડન ના થવા દેવી અને બીજું કે ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો આ બે વસ્તુને ખૂબ ધ્યાનમાં રાખી એને એ અમુક તો મેના ના કીધું કે અમુક તો નિશ્ચય જ કરે ઠરાવ જીવનમાં કરી લેવાનું સુખી રહેવું છે ને તો અમુક ઠરાવ જ કરી લેવાના ભગવાનના આકારનું ખંડન થતું હોય તો ત્યાંથી ભગવાનના ભક્તોનો એટલા માટે આ બે વાતને બહુ ધ્યાન રાખે એટલે મહારાજ કહે કે એને પંચ મહાપ કરતા મહાપાપ કરતા પણ અધિક પાપ લાગે છે એ સમય થઈ ગયો છે આગળની કથા આપણે કાલે લેશું ઘનશ્યા મહારાજની જે श्रीपतिं श्रीधरं सर्वदेश्वरं भक्तिधर्मात्मजं वासुदेहं वरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे हरिकृष्णमहाराजनि